સંસ્કારનગરમાં આવેલા સાર્વજનિક પ્લોટ પર લેભાગુ તત્વો દ્વારા દબાણ કરવામાં આવ્યું છે, જેની માટે રહેવાસીઓ દ્વારા કચ્છ કલેક્ટરને આવેદનપત્ર આપીને સાર્વજનિક પ્લોટ પર કરવામાં આવેલા દબાણ હટાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. ન્યૂ સંસ્કારનગર ખાતે આવેલા સાર્વજનિક પ્લોટ પર છેલ્લા ઘણા સમયથી દબાણ કરવામાં આવ્યું છે, જેની કચ્છ કલેક્ટરને માર્ચ મહિનામાં પણ લેખિતમાં રજૂઆત કરાઈ હતી, પરંતુ કોવિડને કારણે લોકડાઉન આવી જવાના કારણે કોઈ કાર્યવાહી કરાઈ નહોતી. ત્યારે ફરી આજે અમે આવેદનપત્ર આપીને દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ અંગે ચંચળ ન્યૂઝ સાથે ત્યાંના રહેવાસીએ વાત કરી હતી. મારું નામ ભટ્ટ સેજલ. અમારો ન્યૂ સંસ્કારનગરનો પ્લોટ છે, તો જે ઘણા વર્ષોથી રોટરી રંગવાલા હોલ તરીકે જાણાય છે. અત્યારે બધાને ખબર જ હશે કે રોટરી રંગવાલા હોલ છે, પણ એકચ્યુઅલી અમારો ન્યૂ સંસ્કારનગરનો પ્લોટ છે. અને હવે એ લોકો ત્યાં સ્કૂલ બનાવવાની કે એવી કોઈ પણ એવી વાતો કરતા હતા એમ. તો હવે જે અમારો સાર્વજનિક પ્લોટ છે, તો ત્યાં એ લોકો એવી રીતે દબાણ કરે તો અમારો જે કોલોનીનો પ્લોટ છે તો એનું શું? તો અમે એ લોકો માટે, એના માટે અમે કાર્યવાહી કરવા માટે આવ્યા છીએ. પહેલાં કર્યું હતું જ, અને ત્યારે એ લોકો રહેવાસીઓ નહોતા, અને હવે બધા રહેવાસીઓ જાગૃત થયા છે કે ભાઈ અમારું છે તો અમારા હક માટે અમારે લડવું જોઈએ એમ. કારણ કે ત્યારે જે લોકો બિચારા બધા કર્યા હતા, હવે લોકો બધા એજેડ થઈ ગયા છે એમ.